હજુ સુધી જો તમે પીએમજી ટેકનિકલ ને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન બટન દબાવવાનું ભૂલતા ન જેથી તમને અમારી વિડિયોની અર્લીયર નોટિફિકેશન મળતી રહે. ફ્રેન્ડ્સ, આ છે વીકલી ટેક ન્યૂઝ. ટેક નો દિસ એપિસોડ જે મારી પાસે છે ઘણી બધી ટેક ન્યૂઝ. તો તમે આગળ આ વિડિયો જોતા રહો. હું છું પૂજિત અને આ છે ગોરંગ અને તમે જોઈ રહ્યા છો પીએમજી ટેકનિકલ. સો ફ્રેન્ડ્સ, ફર્સ્ટ ન્યૂઝ આવે છે એ છે ડેલ તરફથી. ડેલે ઇન્ડિયાની અંદર પોતાના એક થોડા હાઈ રેન્જની અંદર લેપટોપ લોન્ચ કરી દીધા છે. લેપટોપની પ્રાઇસ આવે છે એ છે 65 to 90K સુધીની છે. જે લેપટોપની વાત કરીએ તો લેપટોપની અંદર તમને ઇન્ટેલનું કોર 8 સિરીઝનું પ્રોસેસર મળી જશે અને 4 to 6 GB સુધીની રેમ મળી જશે આમાં. બીજી ટેક ન્યૂઝ ની વાત કરો તો બીજી ટેક ન્યૂઝ છે Xiaomi તરફથી. Xiaomi ના Mi Max 3 ના લીક આવ્યા છે કે Mi Max 3 2018 માં કેવો હશે. તો 18:9 નો રેશિયો જે છે અત્યારે લેટેસ્ટ જમાનો છે. 2K ડિસ્પ્લે આવશે, 7 ઇંચ ની સ્ક્રીન આવશે 2K ડિસ્પ્લે સાથે. બહુ સારું કહેવાય ને. 5500 mAh ની બેટરી અને એમાં નોર્મલ ચાર્જર એ લોકો ના આપી શકે એટલે ક્વિક ચાર્જર નું આપવાના જે આ વખતે છે Xiaomi માં પહેલી વખત જોવા મળશે. તો જો Xiaomi Mi Max 3 કેટલો ને કેટલી રેન્જ માં આવે છે. થર્ડ ન્યૂઝ આવે છે છે રિલાયન્સ જીઓ તરફથી. રિલાયન્સ જીઓ એ તેની જે એપ છે માય જીઓ એપ, તેની અંદર એક હેલો જીઓ મોડ લોન્ચ કરી દીધો છે. ઝડપથી તમને અપડેટ મળી જશે તમારા ડિવાઇસ ની અંદર. તો તમે તમારું એપ અપડેટ કરી લેજો એટલે તમને આ હેલો જીઓ મોડ મળી જશે. અને બીજું જે ન્યૂઝ આવે છે હેલો જીઓ તરફથી છે કે જીઓ એ તેની હેપી ન્યૂ ઇયર ઓફર લોન્ચ કરી દીધી છે, જેની અંદર જીઓ ના બે નવા પ્લાન્સ છે કે તમને 199 rupees માં 1.2 GB પર ડે ઇન્ટરનેટ યુઝ કરવા મળી જશે. અને જો તમારે પર ડે 2 GB ડેટા યુઝ કરવો હોય તો 299 rupees નો ચાર્જ લાગશે તમને. હવે ફ્રેન્ડ્સ, તમે લોકો તો YouTube ડેલી તમે જોતા હશો જેમાં ઘણી બધી એડ આવતી હશે. પણ હવે તમે એક ઓબ્ઝર્વ કરજો કે તમને એમાં તમને Amazon ની ન્યૂઝ જ તમને જોવા નહીં મળે, એડવર્ટાઇઝ તમને જોવા નહીં મળે. કારણ કે Amazon હવે પોતાની એક Amazon ટ્યુબ નવી ચાલુ કરશે જે ટૂંક સમયમાં આવશે. તો એ અપડેટ હતું કે Amazon ટ્યુબે રજિસ્ટર કરી દીધું છે, પેટર્ન લોન્ચ કરી દીધી છે. તો હવે Amazon ટ્યુબ તમને જોવા મળશે જેમ YouTube છે એ Amazon ટ્યુબ આવશે જેમાં Amazon નું બધું ચાલશે. તો આ હતું Amazon ટ્યુબ નું અપડેટ. તો શું તમે પીએમજી ટેકનિકલ ને Amazon ટ્યુબ પણ જોવા માંગો છો તો જણાવજો અમને નીચે કોમેન્ટ ની અંદર. હવે હવે જે ન્યૂઝ આવે છે એ છે ડેટા કન્ઝ્યુમર તરફથી કે ઇન્ડિયા ની અંદર જે ડેટા કન્ઝ્યુમિંગ નો રેટ છે તેના મુજબ ઇન્ડિયા એ ઓલ ઓવર વર્લ્ડ ની અંદર ફર્સ્ટ રેન્ક પર પહોંચી ગયું છે. અને પર મંથ જો ખાલી મોબાઈલ ડેટા નો યુઝ જોઈએ તો એ છે 150 crore GB સુધી નો ડેટા રેટ છે આપણે ઇન્ડિયા ની અંદર. તો એક સારી વાત કહી શકાય. અને ઓલ ઓવર જોઈએ તો બધા દેશો કરતા ઇન્ડિયા ની અંદર ઇન્ટરનેટ ની સ્પીડ ઓછી હોવા છતાં પણ ઇન્ડિયા ફર્સ્ટ રેન્ક ઉપર પહોંચી ગયું છે. તો આપણે જોઈ શકીએ છીએ કે ઇન્ડિયા ના લોકો ની માઇન્ડ સાયકોલોજી કેટલી સારી હશે કે આટલો બધો ડેટા યુઝ કરી નાખે છે એ મોબાઈલ ડેટા ખાલી જસ્ટ. હવેની જે ન્યૂઝ આવે છે સેમસંગ તરફથી આવે છે કે સેમસંગ ના A8 ની A8 પ્લસ ના લીક નીકળ્યા છે કે ઈ ફોન શું આવશે. એક તો 18:9 નો રેશિયો આવશે, 16+8 નો ડ્યુઅલ કેમેરા આવશે અને સેલ્ફી કેમેરા 8 મેગાપિક્સલ નો આવશે. એટલે એક્ઝેક્ટ આ તો S8 ની કોપી જ બનાવી છે સેમસંગ A8 ને A8 પ્લસ. એટલે એના એના પેટર્ન ની અંદર એ લોકો કર્યું એટલે વાંધો ના આવે. પણ બજેટ રેન્જ માં પણ એ જોવા મળશે જે બહુ સારી વાત કહેવાય. એક તો પ્રોસેસર લો હોવાના ચાન્સ છે, બાકી S8 જેવો જ આવવાનો વિચાર છે. તો જોઈએ આ કેટલો ઉપડે વિવો ને પાછળ રાખે છે કે નહીં. ઓકે, સો હવે આપણને ખબર છે કે ફ્યુચર ની અંદર જે ફ્યુચર નો જે ટ્રેન્ડ આવવાનો છે આખો રોબોટિક્સ નો ટ્રેન્ડ હશે. તો એક નવો રોબોટ બનાવ્યો છે એક જાપાનીઝ કંપની એ, જેનું નામ આપ્યું છે મોર્ટીમર રોબોટ. આ રોબો એવો છે કે જે આપણી સાથે માણસ સાથે તાલથી તાલ મિલાવીને જે મ્યુઝિક વગાડી શકે છે, પ્લસ તે ડ્રમ બી વગાડી શકે છે, એ બધી ઘણી બધી એક્ટિવિટીઝ કરી શકે છે. સો એક આ રોબોટિક્સ ની અંદર એક સારું એવું પગલું કહી શકાય કે આવો સરસ રોબોટ બનાવી શકે છે. હમણાં જ અમે વાત કરી કે 4G માં આપણે 150 crore GB ડેટા યુઝ કરી લીધો છે પર મંથ એનું એવરેજ નીકળે છે. હવે ગવર્નમેન્ટે આઈડેન્ટિફાઈ કર્યું 5G સ્પેક્ટ્રમ ને અને તેની સર્વિસ ચાલુ થવાની છે 2020 સુધીમાં સર્વિસ તેની સ્ટાર્ટ થવાની છે. તો જોઈએ ઇન્ડિયામાં 5G એક્ચ્યુઅલમાં ક્યારે આવે છે. અત્યારે ગવર્નમેન્ટે આઈડેન્ટિફાઈ કરીને સ્પેક્ટ્રમ ને આ પાડી દીધી છે. તો જોઈએ 5G ક્યારે આવે છે, ક્યારે 150 crore નો આંકડો 500 crore એ પહોંચે છે જોઈએ આપણે આગળ. નેક્સ્ટ ન્યૂઝ આવે છે છે ટ્રાય તરફથી કે જે ઇન્ડિયન ટેલિકોમ રિસર્ચ ઓથેન્ટિકેશન કંપની છે તેને એવો રિપોર્ટ બહાર પાડ્યો છે કે જો તમે કોઈ પણ સિમ કાર્ડ હોય એને પ્રીપેડ માંથી પોસ્ટપેડ કરાવો કે પોસ્ટપેડ માંથી પ્રીપેડ કરાવો તો તમારે જે એકાઉન્ટ ની અંદર જે બેલેન્સ હોય છે, મીન્સ કે તમારું જે સિમ કાર્ડ હતું પહેલા પ્રીપેડ હતું, તેની અંદર જે બેલેન્સ હોય છે એ આમ ભેળફાઈ જતું હોય છે, મીન્સ કે લોસ જતું હોય છે.
તો હવે ઈ રોજ નહીં જાય કમ ટ્રાઈ એ બધી જે આઈએસપી પ્રોવાઇડેડ કંપની હોય એ લોકોને આવ્યો આદેશ આપ્યો છે કે આ જે તમારા ખાતામાં જે બેલેન્સ હોય છે એ ઓટોમેટિક તમારા બેંક એકાઉન્ટની અંદર ટ્રાન્સફર થઈ જવું જોઈએ અને ટ્રાઈએ બીજું પણ એવું કર્યું છે કે જે પોર્ટિંગનો જે ચાર્જ લાગે છે કે તમે કોઈ પણ એરટેલમાંથી જીઓમાં જાઓ કે જીઓમાંથી કોઈ અધર જે આઈએસપી પ્રોવાઇડર એમાં જાઓ તો જે તમને ચાર્જ લાગતો હતો એ 19 રૂપિયાનો હતો અને એ ચાર્જ ઘટાડીને હવે ટ્રાઈએ 4 રૂપિયા કરવાનું જે એ લોકોએ આદેશ આપ્યો છે હવે બીજી વાત કરું તો બજેટ સેગમેન્ટમાં પણ Xiaomi એક જ આવતું કે 7000માં 4A આપતું સારો પ્રોસેસર આપતું ઘણું બધું એવું આપતું પણ હવે એક નવી એક કંપની છે 10RD જેના ઓલરેડી બે સ્માર્ટફોન આવી ગયા છે 10RG અને 10RE પણ એમ તે નવો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે 10RD જેમાં તમને 3GB અને 32GB માત્ર ને માત્ર 6000 રૂપિયામાં જોવા મળશે એટલે એવું નહીં કે સારા બીજું કંઈ નથી સાથે સાથે તમને મળી જશે ફિંગરપ્રિન્ટ સેન્સર સ્નેપડ્રેગન 425 ઇંચ ની સ્ક્રીન 3500mAh ની બેટરી બેંગ્લોરની આ કંપની એ એવું સુપર બાઇક બનાવ્યું છે કે જે એની પેટન રજિસ્ટર કરાયું છે કે જેની અંદર તમને 600cc ઉપર કે 600cc સુધીનું એન્જિન મળી જાય છે આપણને ખબર છે કે મારુતિ 800 ની અંદર 800cc એન્જિન મળે છે તો જોઈએ હવે આ સુપર બાઇક કઈ રીતના આવે છે અને કેવું આવે છે એ ઇન્ડિયાની અંદર હવે વાત કરું તો Xiaomi ની કંપની તરફથી Xiaomi નો તમે Mi 11 નામનો ફોન તમે અમારો અનબોક્સિંગ પણ જોયો હશે અને તમે જોયું હશે કે Mi 11 અત્યારે પ્રાઇસ ઘટીને 15માંથી 13000 થઈ ગઈ છે તો આજ હાલ સમયમાં તમને Mi 11 માં તમને એક નવો રેડ એડિશન જોવા મળશે એટલે તમને એક રેડ કલરમાં Mi 11 જોવા મળશે જો હવે અત્યારે પ્રાઇસ પ્રમાણે 13000 અથવા તો 14000 ના સેગમેન્ટ પ્રમાણે Mi 11 બહુ સારો છે બહુ સારી કેમેરા ક્વોલિટીનો ટોટલી પરફેક્ટ ફોન આપવામાં આવ્યો છે 13000 ના સેગમેન્ટ પ્રમાણે તો Mi 11 તો તમે Mi 11 લેવો તો તમે એક Mi 11 ઓપ્શન માં રાખજો બજેટ સેગમેન્ટ માં અને એમાં રેડ એડિશન જે નવો ઉમેરાનો છે તો તમે જોઈ લેજો ઓકે સો આ ડીમોનેટાઇઝેશન પછી હવે જે ડિજિટલ ટ્રાન્સફર નો જે જમાનો આવી રહ્યો છે તેમાં હાઇક નામની જે મેસેન્જર હતું તેને પણ તેની અંદર એક ડિજિટલ વોલેટ એડ કર્યું હતું તો આ ડિજિટલ વોલેટ ના જે માં જે ટ્રાન્ઝેક્શન હોય 18 મિલિયન રૂપિયા કરતા પણ વધી ગયું છે તો આ એક સારી વાત કહેવાય કે ઇન્ડિયાના લોકો છે ડિજિટલ ઇન્ડિયા તરફ વધી રહ્યા છે અને જે આ ટ્રાન્ઝેક્શન હતું એ એરટેલ પેમેન્ટ બ્રેક થ્રુ કરવામાં આવ્યું હતું મની લાસ્ટ ન્યૂઝ ની વાત કરું તો પીસી તમે વિન્ડોઝ ના પીસી યુઝ કરતા હો તેમાં તમે યુઝ્યુઅલી ઇન્ટેલ ના પ્રોસેસર એએમડી ના પ્રોસેસર વોટએવર અધર કંપની ના જોવા મળતા હશે પણ હવે ની જે ન્યૂઝ આવે છે Xiaomi તેના અપકમિંગ યર માં એક નવો આ જે વિન્ડો 10 સાથે પીસી લોન્ચ કરશે જેમાં તમને જોવા મળશે સ્નેપડ્રેગન નું 845 નું પ્રોસેસર તમને જોવા મળશે તો બહુ સારું કહે કે Xiaomi લેપટોપમાં આવી અને 845 સ્નેપડ્રેગન નો યુઝ તો ને જોયો આ લેપટોપ કેટલો સ્પીડમાં પ્રોપરલી વર્ક કરે છે કેવું ગ્રાફિક્સ ને બધું ટોટલી મળે છે તો આ હતું છેલ્લું અને લાસ્ટ અપડેટ તો આજ હતો અમારો વિડીયોમાં જો હજુ સુધી તમે પીએમજી ટેકનિકલ ને સબસ્ક્રાઇબ ના કરો તો સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ ગાઈઝ વોચિંગ ફોર ધીસ વિડીયો ડોન્ટ ફોરગેટ અવર ચેનલ LCSS